ભાવનગર શહેરમાં વધેલા ઢોરના ત્રાસને લઈને કોંગ્રેસ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવેલી છે. કોંગ્રેસે રજૂઆત કરવા છતાં પણ ઢોરનો ત્રાસ છે દૂર થયો નથી, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે માલધારીના વેશમાં પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માલધારી વેશમાં ઘોઘા ગેટ ચોકથી કોંગ્રેસના લોકો નીકળ્યા હતા અને રસ્તા ઉપર નીકળતા ઢોર જે હતા તેને હટાવતા હટાવતા ભાવનગર મહાનગરપાલિકા સુધી આ કોંગ્રેસ પહોંચ્યું હતું. કોંગ્રેસનો વિરોધ હતો કે અનેક રજૂઆત છતાં આ પ્રશ્ન હલ થતો નથી. જોકે મંજૂરી નહીં હોવાને કારણે કોંગ્રેસના લોકોને પોલીસ સાથે થોડી ઘણી આતાપાઈ થઈ હતી, પરંતુ બાદમાં કમિશનર સુધી વાત પહોંચતાની સાથે તે કમિશનર દ્વારા કોંગ્રેસના 5 સભ્યોને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા, જે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો કે હવે અમને શરમ આવે છે રજૂઆત કરતા. ઢોરના કારણે લોકો એટલા બધા કંટાળી ગયા છે. એમાં આજે 7 દિવસ પહેલા જ ભાવનગરના એક સારામાં સારા પ્રેસ રિપોર્ટર તેમજ 3 વર્ષ પહેલા ભાવનગર મ્યુનિસિપાલિટીમાં ડેપ્યુટી મેયરનું અવસાન ઢોરના અકસ્માતના કારણે થયું, છતાં આ લોકોમાં હજી અક્કલ આવી નથી. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકર ભાઈઓ અને બહેનો આજે આ રૂપમ ચોકથી અમે કમિશનર સાહેબને કહેવા જશું કે સાહેબ હવે લોકો કંટાળી ગયા છે, એક તો રોડ ખરાબ છે અને બાજુમાં આ ઢોરનો ત્રાસ, લોકો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી. વારંવાર એક બાબત કેટલી વાર રજૂઆત કરવા છતાં આ લોકોમાં અક્કલ આવી નથી, અને આજુ ક્યારે ખુલશે એવી ભગવાન પાસે પણ અમે પ્રાર્થના કરવાના છીએ.